મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે ઉમરાળા તાલુકા ભાજપમાં ભંગારકોળી સમાજના આગેવાનો અને કાર્યકરો જોડાયા આપમાં ઉમરાળાના થોડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમરાળા કોળી સમાજના પેટ આગેવાનો અને ભાજપના પાયાના કાર્યકર ડેટકટી ગામના માજી સરપંચ કોળી સમાજના પ્રમુખ ધીરુભાઈ કરશનભાઈ ચૌહાણ અને ઉમરાળાના કોળી સમાજના આગેવાન એવા ઉમરાળા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન મનુભાઈ મકવાણા વિધિવત રીતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજભા ઝાલા અને જિલ્લા અધ્યક્ષ હસમુખભાઈ તેમજ સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા રાજ્યમાં અને દેશમાં કોરોના મહામારીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા બાદ પ્રજામાં ભાજપ સામે નારાજગી જોવા મળી રહી છે ગુજરાતના રાજકારણમાં દિવસે ને દિવસે ખળભળાટ મચી રહ્યો છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફ લોકજુવાળનો પ્રવાહ વહી રહ્યો છે ચાર દિવસ પહેલાં ગુજરાતના ખ્યાતનામ પત્રકાર અને વીટીવી ન્યૂઝ ચેનલના ચીફ એડિટર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉભરી આવી રહી હોય તેમ દિવસે ને દિવસે આગેવાનો અને કાર્યકરો આપમાં જોડાઈ રહ્યા છે નિલેશ લીલા સ્પીડ ન્યૂઝ 17 ઉમરાળા નમસ્કાર દોસ્તો, આજે હું ઉમરાળા તાલુકાના પ્રવાસે આવ્યો અને એક જરૂરી કામ હતું એના માટે હું આવ્યો હતો. પણ ઉમરાળા તાલુકામાં ભાજપ છોડી અને 42 ગામના આગેવાન કોળી સમાજના એવા ધીરુભાઈ જે દેડકડીના માજી સરપંચ છે, જે આમ આદમી પાર્ટીમાં આજે વિધિવત મારી જિલ્લા પ્રમુખ હસમુખભાઈ અને રાજભાઈ ઝાલાની હાજરીમાં ધોળાની અંદર વિધિવત જોડાણા છે. એની સાથે સાથે ઉમરાળા ગામના વતની અને ખૂબ ભાજપના સનિષ્ઠ કાર્યકર જેવા કોળી સમાજમાંથી આવેલા મનુભાઈ મકવાણા પણ આજે વિધિવત આમ આદમી પાર્ટી જોઈન કરી છે. એ બદલ હું મનુભાઈ અને ધીરુભાઈને પાર્ટીમાં આવકારું છું અને એમનું સ્વાગત કરું છું. આજે અમે મહેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાનમાં આમ આદમી પાર્ટીમાં જોડાવી છીએ. અમે 30 વર્ષથી ભાજપમાં વફાદારીથી મહેનત કરી હતી, પણ ભાજપે અમારા સમાજારે આજીવન એમને કર્યો. તો આજે અમને એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી કોળી સમાજ માટે અન્યાય જ કરશે, આપણે આજે કોઈ ન્યાય કરવાની જ નથી. તો આજે અમે સ્વૈચ્છિક આમ આદમી પાર્ટીમાં જોડાવી છીએ અને વધારે વધારે અમારા સમાજના આગેવાનોને અમે જોડશું. ઉમરાળા ગામના અને ઉમરાળાના પત્ની એવા મહેન્દ્રભાઈ નાવડિયા સાહેબ આવ્યા, ઉમરાળા આવ્યા ત્યારે એણે અમને પૂછ્યું કે તમે આ પાર્ટીની અંદર આવી જાઓ તો બહુ સારું કહેવાય અને અમારો થોડોક જુસ્સો વધશે. એના માટે અમે આપની અંદર ઉમરાળા તાલુકા કોળી સમાજના પ્રમુખ અને ઉમરાળા તાલુકા કોળી સમાજના માજી પ્રમુખ બંને આપની અંદર જોડાણા છીએ અને દરેક અમારા સમાજના આગેવાનોને વિનંતી કે આપમાં જોડાવા આપને સહકાર મળશે બધો.